महावीर स्वामी मोक्षे गए थे। गौतम स्वामी ने केवल ज्ञान थोस नूतन वर्ष ने शुरुआत बे रीते थी, एक गौतम ना केवल थी अने हजी एक 11 लाख वर्ष पुराणी घटना थी। संप्रति पूछू, भगवान बेसता वर्ष ना दिवसे मिठाई शा माटे, कपड़ा नवा शा माटे, दागीना शा माटे, रंगरोगन शा माटे, एक बीजा ने भेटवानु शा माटे, जुवारवानु शा माटे, नूतन वर्षाभिनंदन शा माटे? अने शुरू थाय ए पहला 2074 नु वर्ष पूरु थाय, 2075 मा वर्ष नी अंदर प्रवेश थई रह्यो छे। जीर संवत 2544 मु वर्ष पूरु थाय, 2545 मा वर्ष मा आपणे प्रवेश करीए छे। आजकाल सौने एसी वगर चालतु नथी, खिस्सामां मोबाइल जोईए ने घरमां एसी जोईए। આજે તમને એસી ની વાત નથી કરવી, 4C ની વાત કરવી છે। એકવાર એસી નહી હોય તો ચલાવી લેજો, પણ જીવનમાં 4C નહી હોય તો નહીં ચાલે। કુદરત તમને પહેલો સી આપે છે, ચાન્સ। ચાન્સ એટલે પળ। આવતીકાલથી તમને એક નવું વર્ષ કુદરત આપી રહી છે। જૂના વર્ષમાં તમે શું કર્યું એનો હિસાબ કિતાબ કુદરત નથી માંગતી, દુકાન માંગશે, શાકભાજી વાળો માંગશે, છાપા વાળો માંગશે, આટલા રૂપિયા હજી તમારે આપવાના બાકી છે। કુદરત કોઈ હિસાબ નહીં માંગે। દર વર્ષે તમને 12 મહિના, 24 પખવાડિયા, 48 અઠવાડિયા, 360 દિવસ, 8,640 કલાકની ભેટ આપે છે। ચાન્સ પણ આપે છે, પણ એ પળ મળ્યા પછી હવે તમારે પસંદગી તમારે કરવાની છે। ચાન્સ મળ્યા પછી ચોઈસ, વોટ ઇઝ યોર ચોઈસ? ચાન્સ તો બધાને મળે છે, ચોઈસ કોઈક જ કરે છે। શેની ચોઈસ કરવી છે? શુભની કે અશુભની, પુણ્યની કે પાપની, ધર્મની કે સંસારની, સમ્યક્ત્વની કે મિથ્યાત્વની? પસંદગી તમારી છે। અને એક વાત સમજી રાખજો, પસંદગી જો શુભની હશે તો અચૂક પરિવર્તન આવશે, આવશે ને આવશે। ચાન્સ મળ્યો છે, ચોઈસ તમારી, અને જો ચોઈસ તમે શુભની કરી તો ચેન્જ આવ્યા વગર નહીં, પરિવર્તન। જીવનમાં કુછ કરના હૈ તો પરિવર્તન લાના હી પડેગા। ચેન્જ લાવવો છે તો તમારી ચોઈસ બદલવી જ પડશે। અત્યાર સુધી હોટલની ચોઈસ હતી, હિલ સ્ટેશનની ચોઈસ હતી, આવો હવે જીન મંદિરો, જીનાલયો અને તીર્થસ્થાનોને ચોઈસ કરીએ। ટીવી, વિડીયો, મૂવીની ચોઈસ હતી, આવો હવે પરમાત્માની વાણી શ્રવણ કરવાની આપણે ચોઈસ ઉભી કરીએ। અને યાદ રાખજો, ચોઈસ આવશે તો ચેન્જ આવશે જ, અને જો ચોઈસ નહીં બદલો કોઈ ચેન્જ નથી આવવાનો। જે વર્ષો ગયા પ્રમાદની અંદર, પાપની અંદર, અશુભની અંદર, બિલકુલ એવા જ વર્ષો આવનારા પણ ચાલ્યા જવાના છે। મને એ સમજાતું નથી, શરીર પર દાગીના સોનાના પહેરવાના, પણ સ્વભાવ પિત્તળ જેવો રાખવાનો। શું કરવાના તમારા સોનાના દાગીનાને ધોઈ પીવાના? શરીરમાં, પેટની અંદર જાત જાતની મીઠાઈઓ ખાઈને મીઠાશ નાખવાની, પણ જીભ ઉપર તો એવી ને એવી જ કડવાશ હોય છે। એક પતિએ ની પત્નીને કીધું કે સેલ્ફ કંટ્રોલ તો કોઈ તમારી પાસે શીખે, એટલે ઓલી કેમ એમ બોલો છો, આટલી સુગર છે પણ મજા છે, જીવ ઉપર આટલી પણ સુગર તું આવવા દઈશ? સમજાણું કઈ સમજાય એવું છે, પણ કઈ બોલાય એવું નથી। આટલી સ્વીટ ખાવા છતાં પણ જબાન પર કડવા શા માટે? જપાનની ફ્રેમ હોય, કોરિયાના ગ્લાસ હોય, 2 લાખ રૂપિયાના તમારા સ્પેક્સ હોય, પણ એ સ્પેક્સ પહેર્યા પછી તમારી દ્રષ્ટિમાં જો વિકૃતિ ભરેલી હશે, તમારે ચશ્મા બેકાશ। 3.5 લાખની રોમન જેરામી બ્રાન્ડની વોચ પહેરો છો, ડાયમંડથી કવર્ડ કરેલી, પણ એ પહેર્યા પછી સમયની જો તમને કોઈ કિંમત ના હોય, કલાક FB પર જતો હોય,
બે કલાક વોટ્સએપ લઈ જતા હોય, ત્રણ કલાક મોબાઈલ ખાઈ જતા હોય, અને બાકી રહ્યું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જો લઈ જતું હોય તો મને કહેવા દો, આ 3.5 લાખની રોમન જેરામી બ્રાન્ડની ઘડિયાળ પહેરીને મતલબ શું છે?